નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 50મો પ્રશ્ન 4 માર્કમાં પૂછાતો થેલ્સના નિયમ અનુસાર આપણે દાખલો ગણીએ. જો આ એ બી છે એ કોને સમાંતર છે? ક્યુઆરને. અત્યારે એ બી સમાંતર ક્યુઆર, તો થેલ્સનો નિયમ લાગે. થેલ્સના નિયમ મુજબ બાજુઓના માપ કેવા હોય? સમપ્રમાણમાં હોય. અત્યારે એ બી આપેલું છે 1.5, એસી આપેલું છે 3 સેન્ટીમીટર, પીબી આપેલું છે 1 સેન્ટીમીટર, અને બીઆર માંગ્યું. જો બીઆરનું માપ શોધો, પહેલો પ્રશ્ન આવો છે. કઈ રીતે મળે? તો કે પીએના છેદમાં એ ક્યુ. બે સમાંતર રેખા હોવાથી થેલ્સના નિયમ મુજબ પીએના છેદમાં એ ક્યુ બરાબર ને આ બાજુ પીબીના છેદમાં બીઆર, પીબીના છેદમાં બીઆર. આના પછી પીએ, પીએ એટલે 1.5, એ ક્યુ, એ ક્યુ આપણી પાસે 3 સેન્ટીમીટર, પીબી 1 સેન્ટીમીટર, અને પીઆર અહીંયા છેદ ઉડી જાય, આ પોઈન્ટ દૂર થાય, તો છેદમાં એક મીંડું લખાય 10 15 2 30, એટલે 1/2 બરાબર 1/PR. બે બાજુ ઉલટાવતા અથવા ક્રોસ ગુણાકાર, મારું PR ઇન્ટુ 1 એટલે PR, 2 × 2 PR નહીં, સોરી BR, BR આપણને કેટલું મળ્યું? 2 સેન્ટીમીટર. જો આ ટુકડો મને મળી ગયો 2 સેન્ટીમીટર, પણ આમ ડાયરેક્ટ પણ થઈ જાય 1.5 × 3, 1.5 × 2, આવી રીતે ડાયરેક્ટ પણ થઈ જાય, પણ ગણતરી કરવી જરૂરી છે, આવી રીતે સૂત્ર મૂકીને ગણવો પડે. હવે આના પછીનો પ્રશ્ન પૂછવામાં આવ્યો, પીઆરનું માપ શોધો. આખી બાજુ પીઆર, તો પીઆર કેવી રીતે લખાય? પીઆર બરાબર બે નાના ટુકડાનો સરવાળો, પીબી પ્લસ બીઆર, બે નાના ટુકડાનો સરવાળો, પીબી વત્તા બીઆર. પીબી છે 1 સેન્ટીમીટર અને બીઆર છે 2 સેન્ટીમીટર, એટલે ટોટલ પીઆર પણ મને મળી ગયું 3 સેન્ટીમીટર. ખાલી સરવાળો કરવાનો છે, આખી બાજુ કેટલી? તો કે 1 વત્તા 2, એટલે કેટલા થાય? 3 સેન્ટીમીટર. આના પછીનો ત્રીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો. આ પહેલો પ્રશ્ન છે, પછી પીઆર શોધો બીજો પ્રશ્ન, ત્રીજો, બીજો પ્રશ્ન પીક્યુનું માપ શોધો. ક્યાં છે પીક્યુ? આ પીક્યુ તો ડાયરેક્ટ થઈ જાય, પીક્યુ બરાબર કોનો કોનો સરવાળો? એક જ મિનિટ, આ ઉપરથી લખું. જો પીક્યુ કોનો કોનો સરવાળો? પીક્યુ ઇક્વલ ટુ પીએ પ્લસ એ ક્યુ, પીએ પ્લસ એ ક્યુ. આ બાજુની સાઈડ એના બે નાના નાના ટુકડાનો સરવાળો 1.5 + 3, 1.5 + 3 એટલે કેટલા? 3 × 1 = 4, 4.5 સેન્ટીમીટર. હાલો આ પીક્યુ પણ મળી ગયું, ત્રીજો પ્રશ્ન. આના પછી ચોથો પ્રશ્ન, ત્રિકોણ પી એ બી ને સમરૂપ, ત્રિકોણ પી એ બી ને સમરૂપ ત્રિકોણ કયો છે? જો ઉપરનો નાનો ત્રિકોણ પી એ બી, આ મેં અહીં દોરી નાખ્યો પી એ બી, અને સૌથી મોટો ત્રિકોણ એ પી ક્યુ આર, આ સૌથી મોટો ત્રિકોણ પી ક્યુ આર, આ બે સમરૂપ ત્રિકોણ છે. કેમ? તો કે સમાંતર રેખા, સમાંતર રેખા એની અંદર આવેલા અંતઃકોણ કેવા હોય? સરખા. જેવડો ખૂણો ક્યુ છે એવડો જ ખૂણો એ આ બાજુનો, જેવડો ખૂણો બી છે એવડો જ ખૂણો આર. એનો મતલબ જેવડો એ છે એવડો ક્યુ, જેવડો બી છે એવડો આર. અને પી ખૂણો તો સામાન્ય એંગલ, કોમન એંગલ, સામાન્ય ખૂણો બેયમાં લાગે છે, એટલે ખુખુખુ શરત મુજબ આ બે ત્રિકોણ કેવા કહેવાય? સમરૂપ. તો અહીંયા જો જવાબ લખું, પી એ બી સમરૂપ, પી એ બી કોને સમરૂપ છે? ત્રિકોણ પી ક્યુ આર ને. આપણો છેલ્લો જવાબ જોઈ લો, આખો દાખલો તમે એક વખત.